गुड मॉर्निंग स्टूडेंट्स। तो आपणे लास्ट लेक्चर में एटले के लास्ट वीडियो में आपणे विद्युत फ्लक्स अने गॉसना नियम ना उपयोग करीने उदाहरण 11 अने 12 ए बेने सॉल्व कर्या, बराबर। हवे गॉसना नियम नी उपयोगिता एवं आपणे चोपड़ी में गॉसना नियम पछी उदाहरण 11 अने 12 एना पछी आपणे बुक में गॉसना नियम ना उपयोगिता बराबर एना ऊपर थी आपणी पासे लास्ट बे थियरी छे, बराबर। अने एक दाखलो छे, बराबर। तो गॉसना नियम नो उपयोग करीने आपणे पहली थियरी छे हवे जे इम्पोर्टेंट कही शकाय, बराबर। तो थियरी छे शू छे, बराबर, जोजो। अनंत लंबाई विद्युत भारित तार थी उद्भवतु विद्युत क्षेत्र नु सूत्र मेळवानु छे। बोर्ड एग्जाम मां पूछाई शके 3 मार्क्स माटे, बराबर। तो अनंत लंबाई ना विद्युत भारित तार थी, अनंत लंबाई ना विद्युत भारित तार थी आपणे विद्युत क्षेत्र मेळवानु छे, बराबर। चलो तो आपणे पहली एक सादी सिंपल आकृति जोशु। तो आकृति में शू लेशु, तो पहली आकृति में आपणे शू लेवानुं छे, अनंत लंबाईनो विद्युत भारी तार लेवानो छे, एनाथी विद्युत क्षेत्र ई नुं सूत्र लावानुं छे। एकदम सहेली थियरी छे, उदाहरण 12 ना जेम ज आपणे फ्लक्स अने गॉसना नियम थी ज थशे, बराबर। फ्लक्स ई डेल्टा ए कॉस थीटा अने गॉसनो नियम फ्लक्स फाई बराबर क्यू बाय एप्साइलन जीरो, बराबर। एनाथी थवानुं छे, के नवुं नथी करवानुं, एकदम ईजी छे, बराबर। पण थियरी छे तो एनो कॉन्सेप्ट माटे आकृति अने थोड़ा शब्दोनुं लखाण ए तमारे व्यवस्थित समझवा पड़शे, बराबर। बाकी आंसर तो तमारो एकदम ईजीली मेथमेटिकल वे में आवी जवानो छे, ओके। चलो तो आपणे पहला शुं लेशुं, अनंत लंबाई नो विद्युत भारी तार लेशो, बराबर। चलो जो जो अनंत लंबाई नो विद्युत प्रवाह धारित पात्र नो तार लेवा, चलो अनंत लंबाई नो छे એટલે ઉપર આવી રીતે અને નીચે આવી રીતે ડોટ ડોટ થી મેન્શન કરી દીધું એટલે આ તાર થઈ ગયો અનંત લંબાઈ નો, ઉદ્ભવ પર લીધેલો છે આરું દે ટોપર છે, બરાબર। ચાલો હવે કયો વિદ્યુત ભાર એટલે ચાલો ધન વિદ્યુત ભારિત લઈ લ્યો એટલે આવી રીતે આપણે ધન વિદ્યુત ભારિત લીધો આ તાર, ક્લિયર। ચાલો હવે આપણે પહેલા તો એ સાબિત કરીશું કે આ તારથી સમાન અંતરે विद्युत क्षेत्र ए समान होय, समान अंतर विद्युत क्षेत्र शु होय समान, तो ए पहला आपणे साबित करो। तो आपणे शु करीए, आ तार थी समान अंतरे मारे कोई सपाटी लेवानी होय तो ए गोळ ज होय, आवी रीते मे अनंत लंबाई नो तार छे हवे त्यांथी समान अंतर आखू मारे लेवानो होय बधा बिंदुओ तो ए अहींया होय अहींया होय अहींया होय एटले फरते आखू ए वर्તુળાકાર જ બને, બરાબર। ચાલો તો મેં ગૌસિયન પૃષ્ઠ લઈ એટલે એક આવી રીતે સપાટી લઈ કે આને કેન્દ્રમાં રાખીને આવી રીતે મેં ગૌસિયન સપાટી લીધી, બરાબર। ચાલો હવે તો બતાવીએ કે ભાઈ ચાલો આનો કોઈ બિંદુ લઈ લો આપણે ગૌસિયન સપાટી, તો ધારો કે કોઈ આ બિંદુ લઉં, ધારો કે આ બિંદુ લઉં,
ધારો કે આ બિંદુ લીધો P બરાબર ચાલો તો આ બિંદુ P આગળ બે હમ હમેના આપણે અનંત લંબાઈના બે બિંદુઓ લે ચાલો તો આ બિંદુ અહીંયા ધારો કે લો તો બોલો આને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળવા આ પ્લસ છે પૈસા વાળા આ બિંદુને મળશે ને તે હા તો આ બિંદુને કારણે કઈ દિશામાં આવશે આ દિશામાં આવશે E1 બોલો ખ્યાલ આવ્યો ચાલ તો આની સામેનું બિંદુ અહીંયાથી લો ચાલ આને કારણે વિદ્યુત ક્ષેત્ર કે બાજુ મળું આ પણ ધન છે એટલે પૈસા વાળો આ બિંદુને આવી રીતે મળશે એટલે E2 બોલો આ સમાંતર છે એટલે આ બિંદુથી તો E1 અને E2 ના મૂલ્ય તો સમાન આવશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E એ આવી રીતે બેના વચ્ચેથી નીકળશે દેખાય કે તમને આ મૈડુ કે આ સમજ પડે છે ને તમને અરે એમાં કઈ ટોપ નથી ફોડવાની અચ્છા કેવા હું માંગે તો આપણે હું લઈ લીધો અનંત લંબાઈનો વિદ્યુત ભરી તાર લીધો બરાબર આ તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન અંતરે સમાન હોય એવું મારે બતાવવાનું છે એટલે આપણે શું લઈ લીધું એક વર્તુળાકાર પૃષ્ઠ લઈ લીધું એની આજુબાજુ એનું કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમસમયના બિંદુઓને કારણે E1 અને E2 એટલે E બતાવી દીધું તો આ વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે તમને દેખાતું છે તો આ ત્રિજ્યાવર્તી દિશામાં એટલે ત્રિજ્યાવર્તી દિશામાં હશે એટલે આ વિદ્યુત ક્ષેત્ર તમારું હું આવવાનું સમાન બરાબર ચાલો તો જો નીચે વાક્ય શું લખેલું છે કે આકૃતિ A અને B માં હજુ આકૃતિ B નથી બતાવી પણ આકૃતિ A માં દેખાય ને આ અનંત લંબાઈ ધન વિદ્યુત ભાર અનંત લંબાઈનો ધન વિદ્યુત ભાર હને અને આપણે ખબર વિદ્યુત ભાર ઘનતા ભણેલા આગળ અચ્છા ત્રણ પ્રકારની ભણેલા લંબાઈ હોય તો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા લેમ્બડા બરાબર વિદ્યુત ભારની ઘનતા છે એટલે વિદ્યુત ભાર ક્યુ ના છેદમાં રેખીય એટલે લંબાઈ એટલે છેદમાં હું હતું લેમ્બડા બરાબર ક્યુ બાય એલ અનંત લંબાઈનો છે ને એટલે લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર દર્શાવેલ છે એ એ અને બી માં સેમ જ છે બોલો પહેલું વાક્ય ખબર પડ્યું તમને આઈવા ચાલો હવે આકૃતિ એ માં આપણે હું સાબિત કર્યું કે અનંત લંબાઈના તારથી સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી એટલે એ હું આવાનો સમાન એટલે વાત બીજું વાક્ય શું લખ્યું કે આકૃતિ એ મુજબ તારની આસપાસ મેં આ ગૌસિયન સપાટી લીધી બ્લુ કલર તો વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ આગળ તમારું કયું મળ્યું તમને સમાન અને ત્રિજ્યાવર્તી દિશામાં મળ્યું બસ આ વસ્તુ સાબિત કરવા માટે આપણી આકૃતિ એ છે બાકી આકૃતિ એનું કઈ કામ નથી શું સાબિત કરવા માટે છે કે અનંત લંબાઈના વિદ્યુત ભારી તારથી સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર શું આવવાનું સમાન અને ત્રિજ્યા આટલી વસ્તુ ખાલી સાબિત કરવા માટે આકૃતિ એ છે બોલો ખ્યાલ આવ્યો તમને એની વાત પણ મેઇન આકૃતિ જે છે જેનાથી તમને આ દેખાય છે ને આ ગણતરી તમને ખબર પડે ને હા પેલી સપાટ બાજુ વક્ર સપાટી એવું લાસ્ટ ઉદાહરણ વારમાં કર્યું ને હા તો એ એવી એવી આકૃતિ આપણે કરવાની છે તો એ જ મેઇન છે બરાબર ચાલો તો હવે પાછી આપણે આકૃતિ બી જો ચાલો આકૃતિ બી પાછી આપણે લેવાનું તો શું છે અનંત લંબાઈનો વિદ્યુત ભારી તાર જ લેવાનો છે ચાલો તો અનંત લંબાઈનો વિદ્યુત ભાર પાછો આ અનંત લંબાઈનો વિદ્યુત ભારી તાર ધન વિદ્યુત ભારી એટલે આ ધન વિદ્યુત ભારી તાર બતાવી દીધો બરાબર ચાલો હવે બરાબર સમજો હકે હવે હું ગૌસિયન પૃષ્ઠ લઈશ
પણ એનો આકાર કેવો આવશે? હવે એનો આકાર કેવો આવે? અનંત લંબાઈનો તાર છે, હવે તો મારે આનામાંથી એક નાનો સૂક્ષ્મ ખંડ કાઢવાનો હોય તો એ આ જ આકારનો નીકળે. અચ્છા આ આકાર કયો છે જોજો, નળાકાર છે, નળાકાર નળાકાર છે ને, નળાકાર. ઓકે, હા તો હવે મેં શું કરીશ, હવે હું શું કરીશ, આ ગૌસિયન સપાટીના જો આકૃતિ પહેલેથી દોરી દીધેલી હોત બરાબર તો તમને ઓછું સમજ પડે, બરાબર તો તમને ઓછું સમજ પડે બરાબર, એટલે હું અત્યારે પાછી આકૃતિ તમને સમજાવું છું બરાબર. ઓકે, તો હવે આ ધન વિદ્યુત ભારિત મેં અનંત લંબાઈનો તાર લીધેલો છે, ઓકે, આ અનંત લંબાઈનો તાર લીધેલો છે બરાબર. ચાલો તો હવે હું આની આસપાસ એક ગૌસિયન નળાકાર લઈશ, થેન્ક યુ બરાબર. તો આપણે એક નળાકાર જ લઈશું બરાબર. ચાલો તો આની આસપાસ એક નળાકાર લઈ લો, આવી રીતે નળાકાર જ લીધો બરાબર. તો નળાકાર જેની ત્રિજ્યા અહીંયાથી અહીંયા સુધીની, એ ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર, અને એની લંબાઈ કેટલી છે એલ, ખબર પડી કે મેઇન આકૃતિ બી છે, આકૃતિ એ ખાલી શેના માટે છે, રિપીટ કરું વન્સ અગેન, જો આકૃતિ મેં પહેલાથી દોરી દીધેલી હોત તો તમને નહીં સમજ પડે બરાબર, એટલે મેં આકૃતિ દોરવાનો સ્પેશિયલ ટાઈમ કાઢેલો છે બરાબર, કે પહેલી આકૃતિ એમાં અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારથી આજુબાજુ ખાલી મેં ગૌસિયન પૃષ્ઠ લઈ લીધું અને એમાં ખાલી એટલું સાબિત કરવાનું હતું કે એ સરખા અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન અને ત્રિજ્યા વર્તી આવવાનો છે. ઓકે, ચાલો હવે મેં અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહ તારમાંથી ગૌસિયન પૃષ્ઠ કરી લીધું, તો આવી રીતે તાર લીધો તો એમાંથી પૃષ્ઠ આ નળાકાર જ નીકળવાનું, તો એ કેટલા ત્રિજ્યાનું, તો આને ત્રિજ્યા હોય તો ત્રિજ્યા સ્મોલ આર, અને એની લંબાઈ હોય તો લંબાઈ કેટલી એલ. તો હું હવે શું કરું જોજો, તો આકૃતિ બી મુજબ તારની આસપાસ સ્મોલ આર ત્રિજ્યાનો અને એલ લંબાઈનો હું લીધેલો છે ગૌસિયન નળાકાર લેવામાં આવે છે કે કલ્પવામાં આવે છે. બોલો આ ગૌસિયન નળાકાર આસપાસ ખબર પડ્યો કે તમને બરાબર. ચાલો તો ગઈકાલના ઉદાહરણ 12 ની જેમ બોલો આ ગૌસિયન નળાકાર છે તો આને કેટલી સપાટી આવે? ત્રણ આવે ને, આ સપાટ બાજુ, આ સપાટ બાજુ અને આ વક્ર સપાટી, એમ ત્રણ બાજુ આવવાની, તમારી ત્રણ બાજુ જ આવવાની. ચાલો તો સપાટ બાજુ આગળ, બંને સપાટ બાજુ આગળ અને વક્ર સપાટી આગળ તમારો ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળનો સદિશ પહેલા બતાવો, આ જ તો મેઇન છે બરાબર, કેમ કે ફ્લક્સ એ એંગલ પર જ ડિપેન્ડ કરશે, ઈ અને ડેલ્ટા એ. ચાલો તો આ સપાટ બાજુ આવી રીતે છે તો અહીંયા કોઈ બિંદુ લો તો એનો ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા એ આવી રીતે આવશે, આ સપાટ બાજુ છે તો એના ક્ષેત્રફળનો સદિશ સપાટીને તમે બની કરો આવી રીતે છે ને બાજુ સપાટ બાજુ, એટલે એનો સદિશ ડેલ્ટા એ આવી રીતે આવશે ક્ષેત્રફળનો સદિશ. ઓકે, અને વક્ર સપાટી આવી રીતે છે તો એની સપાટીને લંબ આવી રીતે આવશે એમ બહારની તરફ, આ વક્ર સપાટી છે અને સપાટીને લંબ આવવાનું ક્ષેત્રફળનો સદિશ, તો આ અહીંયા વક્ર સપાટી આગળ ડેલ્ટા એ આવી રીતે મળશે. બોલો ત્રણે ત્રણ સપાટીઓ આગળ, બે સપાટ બાજુ અને એક વક્ર સપાટી, તેના આગળ ડેલ્ટા એ ખબર પડે
બરાબર ચાલો વિદ્યુત ક્ષેત્ર તો હું શું કહું ત્રિજ્યાવર્તી અને સમાન છે આકૃતિ એવા સાબિત કર્યું એમ બહારની તરફનું છે આદરની દુબાઈતા છે એટલે વિદ્યુત ક્ષેત્ર સમાન બધી દિશાઓમાં આવી રીતે નીકળવાનું દેખાય છે ને તો ત્રણે ત્રણ સપાટી અગર વિદ્યુત ક્ષેત્ર તો એમ જમણી તરફનું છે આ બાજુની બાજુ વળે તો આવી રીતે એમ જમણી તરફનું છે ख्याल आवे छे के तमने ख्याल आवे छे के तो विद्युत क्षेत्र E અને ડેલ્ટા A આ બેના એંગલ પર જ આ થિયરી છે ડેલ્ટા A કેવી રીતે નક્કી કર્યો તો આ સપાટ બાજુ છે આવી રીતે એટલે એનો ક્ષેત્રફળના સદિશ ઉપર આ સપાટ બાજુ આવી રીતે છે એટલે ક્ષેત્રફળના સદિશ ની છે અને આ સપાટ બાજુ આવી રીતે છે એટલે ક્ષેત્રફળના સદિશ આવી રીતે આ ત્રણ આવે ને વિદ્યુત ક્ષેત્ર E તો સમાન દિશામાં છે ત્રિજ્યાવર્તી સમાન જ છે તો એ આવી રીતે છે ત્રણે ત્રણ બિંદુ આગળ આ બાજુ બતાવવાનું બરાબર ચાલો તો આ E આ બાજુ આ બિંદુ આગળ E આ બાજુ અને આ બિંદુ આગળ E આ બાજુ બોલો જોયું સમાન જોયું ને ચાલો તો પછી પતી ગયું ને બોલો પહેલા ફ્લક્સ શોધીએ ત્રણ સપાટી ત્રણ બિંદુ આગળ બોલો પહેલી સપાટી 1 એટલે ધારો કે ઉપરની સપાટ બાજુ 1 આગળ ફ્લક્સ ઉપરના માટે બોલો E અને ડેલ્ટા A વચ્ચેનો ખૂણો કેટલો છે 90 તો ફ્લક્સનું સૂત્ર phi 1 બરાબર E ડેલ્ટા A cos theta cos 90 કેટલો 0 એટલે અહીંયા ફ્લક્સ 0 સપાટ બાજુ 2 નીચે વાળી જો આપણે કન્સિડર કરીએ તો ત્યાં પણ E અને ડેલ્ટા A વચ્ચેનો એંગલ 90 છે એટલે cos 90 પાછું 0 એટલે અહીંયા પણ ફ્લક્સ 0 ખ્યાલ આવે છે ને પણ મે E અને ડેલ્ટા A વચ્ચેનો વક્ર સપાટી પાસે ફ્લક્સ E અને ડેલ્ટા A વચ્ચેનો ખૂણો સમાંતર છે એટલે 0 એટલે E ડેલ્ટા A cos 0 બન E ડેલ્ટા A બન જે phi 3 E એમ જ લીધું અને ક્ષેત્ર પર આ કઈ આડછેદ નથી વર્તુળ નથી વર્તુળ હોય તો પાયા સ્ક્વેર આ વક્ર સપાટી છે આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું હોય તમે નળાકાર નું ક્ષેત્રફળ ભણેલા ને અચ્છા નળાકાર નું ક્ષેત્રફળ નું સૂત્ર હું હતું ધોરણ 9 માં પરિઘ ગુણ્યા લંબાઈ મારે આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોવાનું હોય બરાબર તો આ લંબાઈ છે L અને આ જે છે તે પરિઘ કહેવાય એટલે પરિઘનું સૂત્ર શું પરિઘ 2π અને લંબાઈનું સૂત્ર શું લંબાઈ એટલે L તો બોલો આ L લંબાઈ છે અને આ વર્તુળનો પરિઘ છે એટલે 2π / L થશે એટલે આ ક્ષેત્રફળનું સૂત્ર આ મેઈન છે પાછું તમે પાયા સ્ક્વેર વિચારો આડછેદનું નથી આયા આડછેદનું હોય તો પાયા સ્ક્વેર આ આડછેદનું નથી આ વક્ર સપાટીનું છે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r પરિઘ ગુણ્યા લંબાઈ 2 પાઈ r ઓકે તો આ ત્રણે ત્રણ સપાટી આગળ તમારા ફ્લક્સ મળી ગયા ને એટલે બોલો કુલ ફ્લક્સ કેટલું થવાનું phi बराबर phi 1 बत्ता phi 2 बत्ता phi 3 तो 0 बत्ता 0 बत्ता i हुआ એટલે e into 2 pi r થોન બોલો ફ્લક્સ નું સૂત્ર આવી ગયું તમારું કુલ ફ્લક્સ ગોસિયન નળાકાર સાથે સંકળાયેલું ક્લિયર ચાલો હવે આપણે ગોસનો નિયમ નો ઉપયોગ કરીએ ચાલો ગોસનો નિયમ શું છે ગોસના નિયમ મુજબ ફ્લક્સ phi बराबर q / epsilon 0 ओके હવે બરાબર સમજો આપણે અહીંયા લંબાઈનો તાર લીધેલો છે અનંત લંબાઈ એટલે વિદ્યુતભારની ઘનતા રેખાવાળી હતી તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા લેમ્ડા બરાબર q / l તો બોલા q ની જગ્યાએ શું લેવાશે q બરાબર q बराबर लैम्डा इनटू l लेवस q बराबर लैम्डा इनटू l लेवस तो चलो नीचे ना सूत्र में फ्लक्स phi बराबर लैम्डा l
by epsilon 0. બોલો ક્લિયર તો આ આયો આપણો ફ્લક્સ ગોસના નિયમનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 2 આ સમીકરણ નંબર 1 ફ્લક્સની વ્યાખ્યાથી કુલ ફ્લક્સ પેલું સમીકરણ 2 ગોસના નિયમનો ઉપયોગ કરીને ફ્લક્સ આ બંનેનું સમીકરણ 1 અને 2 ને સરખાવો તો e into 2 pi rl બરાબર લેમ્ડા l / એપ્સાઇલન 0 બોલો લંબાઈ અને લંબાઈ કેન્સલ થાય તો આપણે સવાલ પતી ગયો રાખ્યો પતી ગઈ થિયરી કોનું સૂત્ર લાવવાનું છે અનંત લંબાઈના વિદ્યુતભારિતાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર શું આવવાનું E બરાબર E ને કરતા બનાવવાનું ને તો 2 પાઈ આર છેદમાં જતું રહેશે એટલે લેમ્ડા ના છેદમાં 2 પાઈ એપ્સાઇલન 0 અચળ સાથે લખી દીધા લેમ્ડા ના છેદમાં 2 પાઈ એપ્સાઇલન 0 અને હજુ R છે ને તે છેદમાં જશે એ મેં છૂટું લઈ એટલે લેમ્ડા બાય 2 પાઈ એપ્સાઇલન 0 ગુણ્યા 1 ના છેદમાં R બોલો ખ્યાલ આવ્યો આ અદિશ સ્વરૂપ છે જો તમે એનું સદિશ સ્વરૂપ નહીં લખો ને તો અર્ધો ભાગ કટ થઈ જાય છે જો એક્ઝામમાં થિયરી પૂછાય અને જો અદિશ સ્વરૂપ ના લખો તો અર્ધો ભાગ કટ થઈ જાય સદિશ સ્વરૂપ જો છેલ્લે ના બનાવો તો મારે આ વિદ્યુત ક્ષેત્રને મારે આ સૂત્રને સદિશ સ્વરૂપે બતાવવાનું હોય તો સદિશ E બરાબર કાં તો ડાર્ક કલરમાં લખો લેમ્ડા બાય 2 પાઈ એપ્સાઇલન 0 એમ જ એ તો બધા અચળાંક છે બધા હે ને આ 1 / r એમ જ અને અહીંયા એકમ સદિશ ગુણી દેવાનું તો એકમ સદિશ તમે અહીંયા r કેપ ગુણો તો પણ ચાલે બરાબર ને n કેપ છે ચોકડીમાં એટલે આપણે n કેપ બનાવ્યું જો બોલો આ n કેપ એ શું છે કોનું આપણે સૂત્ર બનાવ્યું વિદ્યુત ક્ષેત્રની તો વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર જો આ તારને લંબ છે તારને લંબ છે ને ઓકે તો આ એન કેપ અદિશ સ્વરૂપ ઉપરથી આપણે સદિશ સ્વરૂપ બનાવ્યું એટલે ખાલી એકમ સદિશ ગુણ એ આર કેપ ગુણો તો બી ચાલે એન કેપ ગુણો તો બી ચાલે ચોપડીમાં એન કેપ છે એટલે એન કેપ ગુણ ઓકે જે એન કેપ શું છે તે લખવા પડે જે એન કેપ એ શું છે તે એન કેપ એ એકમ સદિશ છે કોનું સૂત્ર બનાવ્યું તો વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ છે બોલો ખ્યાલ આવ્યો હે આકૃતિ A એ ખાલી આટલી વસ્તુ નક્કી કરવા માટે છે ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ મેઇન વસ્તુ છે આઈડી આ કે આ આકૃતિમાં આપણે એટલું તો સાબિત કરી દીધું કે વિદ્યુત ક્ષેત્ર એ જમણી તરફ છે બરાબર અને આપણે ગૌસિયન નળાકાર લઈ લીધો તો ડેલ્ટા એ તમને ત્રણ બિંદુ ત્રણ સપાટી આગળ તમને આવડે જ હા તો પછી આ ત્રણ સૂત્ર ઉપરથી કુલ ફ્લક્સ ત્યાં ગૌસના નિયમનો ઉપયોગ કર્યો અને પેલું રેખીય વિદ્યુતભાર ઘનત્વ લંબાઈ છે એટલે બરાબર બે સમીકરણને મિક્સ કરીને આ આપણે સોલ્વ કર્યું બરાબર તો આ સૂત્ર ઉપર બરાબર એક દાખલો આપણો બેઠો છે બરાબર એ કઈક સ્વાધ્યાયમાં 23 કે કઈક એવું છે 23 માં છે મોસ્ટ પ્રોબેબલી હા તો એ આપણે દાખલો એ બેઠો દાખલો આ સૂત્ર ઉપરથી થઈ જશે ઓકે તો એ વસ્તુ આપણે જોશું નેક્સ્ટ માં બોલો સમજ પડી ગઈનું આપ આવડશે તમને આકૃતિ મેઈન છે આકૃતિ જાતે કરશો તો આવડેલું કહેવાશે આ સમજ પડે તો આ તો વસ્તુ આવડવાની તો થવાનું હા મહેનત કરજો તો થશે ઇમ્પોર્ટન્ટ થયેલું છે ઓકે ઓકે ગુડ નાઇટ થેન્ક યુ